આજરોજ માક્ષર સુધી પૂનમ આજની સેવા ગામધાર પીપળા હડમતાળા અણિયારી રામનગર ખીટલા સખપર નોલી દેવગાણા ચાચકા भेजाड़ वाणिया वणियावदर आटला गामना सेवकगणनी रसोड़ा अंदर चौबीस कलाकनी सेवा सबने मार वती खूब खूब धन्यवाद आजना બળદેવદાસ બાપાની પુણ્યતિથિ ત્યારબાદ આજ પૂર્ણિમાના દિવસે આપણે જ્યારે મેળા છીએ ત્યારે ગુરુ મહારાજના ચરણોમાં સદગુરુ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ જે કંઈ સાધુ સંતો ગુપત પ્રગટ મારા હૃદયથી એમના ચરણોમાં વંદન સાજંદા કલાકારને દિલથી આવકારું છું આપ મોટી સંખ્યામાં આજે ત્રીજા દિવસે પણ ઘરે જઈને પાસા આવતા રહ્યા એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શ્યા વર્ષોથી ગુરુઘરની અંદર આપણે સત્સંગ અને ભજન ખૂબ આનંદ કરી રહ્યા છીએ અને સત્સંગ ને ભજન થકી હંસપોરસોના જીવન ઉજ્જવળ બન્યા છે વર્ષોથી ગુરુ મહારાજે આપણને ખૂબ જ્ઞાનની જે કંઈ જ્ઞાન ગંગા છે એને આપણે શ્રવણ દ્વારા ઝીલી અને આનંદ કરી રહ્યા છીએ ઘણું બધું મહાપુરુષોએ કીધું આપણે સાંભળ્યું આપણા ભાગ્ય પ્રમાણે આપણી સમજ પ્રમાણે આપણી કક્ષા પ્રમાણે આપણી પાત્રતા પ્રમાણે આપણને જે પોતપોતાને દરેકને પ્રાપ્ત થયું હોય એનો સંતોષ તો અવશ્ય હોય જ છતાં પણ ગમે એટલો ધનિક માણસ હોય છતાં એ ધન કમાવામાં છેલ્લા શ્વાસ સુધી એનો પ્રયત્ન છોડતો નથી જેને આપણે માયા કહીએ નાસવંત મિલકત કહીએ જે કહેતા હોય તે સંતોના આશ્રિત ગુરુના આશ્રિત પરમાત્માના આશ્રિત જે બાળકો છે તો એ ભજન સત્સંગ સાધુ સંતની સેવા ગુરુવચનની મર્યાદાનું પાલન કેમ ન કરે જે પુરુષો પૂરણ થયા એ પુરુષોએ પણ જ્યાં સુધી આવનીમાં રહ્યા ત્યાં સુધી પરમાર્થ લેખે સતત પ્રયત્ન છેલ્લા શ્વાસ સુધી સાધુ સંતો મહાપુરુષો કર્યા છે જિજ્ઞાસુ બાળક શિષ્ય ભલે એટલે સુધી ન કરી શકે ન આંબી શકે અથવા પોતાની એ પ્રકારની કક્ષા જોગવાઈ ના હોય તો પણ માનવ સમાજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કોઈ જ્ઞાતિથી માનવ સમાજ ઉજ્જવળ નથી બન્યો શુભ કર્મ દ્વારા માનવ સમાજ ઉજ્જવળ બન્યો છે જેને જેને શુભ કર્મ અથવા શુદ્ધ કર્મ આપણા સંતોના ઘરની બે પરિભાષા છે શુદ્ધ અને શુભ શુદ્ધમાં અસલ આપણી ઓળખાણ એને લગતા જે કંઈ વિચારો કાર્ય એને શુદ્ધ ગણે છે સેવા પરમારથ પુણ્યદાન પૂજા સાધના જે કંઈ ઉપાસના પદ્ધતિ એને શુભ ગણવામાં આવે છે માનવ જીવન એકવાર જો હાથથી જતું રહે તો પછી કદાચ કોઈ વિચાર આવે કોઈ પુરુષ મળે અથવા જે જે પુરુષો આ દુનિયામાં ગદ્ય કે પદ્ય સ્વરૂપમાં પોતાના શબ્દ સ્વરૂપી અમર દેહ આજે આપણી સામે મોજૂદ છે જે જે આત્મા હોય એને જીલા હોય હૃદયમાં ધારણ કરી રાખ્યા હોય વિશેષ એને કંઈ કરવાનું નથી રહેતું ધર્મ સંસ્કૃતિની ખાલી શોભા વધારે તો બી મહાપુરુષો ખુશ રહે છે જે પુરુષોને જે ગમે છે મહાપુરુષો પરમાત્મા સ્વરૂપી પુરુષો ભ્રષ્ટ પુરુષો ગુરવા પુરુષો અને સાધક પુરુષો અનંત આ વિશ્વમાં થઈ ગયા છે એ પુરુષોની ધારા કે આપણા માનવ સમાજની ધારા કે જેને જે પ્રમાણે ગમે છે એ પ્રમાણે તમારું વર્તમાન હોય વિવેક હોય તો એક જ સેકન્ડમાં એની સાથે મિત્રતા પ્રેમ થઈ જાય છે આત્મા તો ઘણા છે ભલે જ્ઞાન ન સૂજે ધ્યાન ન સૂજે યોગ સમાધિ પ્રાણાયામ કોઈ પણ ન સૂજે તો પણ સિદ્ધિ જ એક રીત છે કે સરોવરની અંદર જો કમળ હોય તો લાખો યોજન ભમરો દૂર હોય તો ઉડીને એ તરફ આવવાનો જ છે એ રીતે જે માનવ સમાજ છે ટકું વિચારી લે કે આ સૃષ્ટિમાં એને જેના પર ભરોસો હોય જેના પર શ્રદ્ધા હોય જેના પર વિશ્વાસ હોય એનું થોડું ઘણું આરેખન કરે ચિત્તમાં શાસ્ત્રો દ્વારા પુસ્તક દ્વારા લોક સમાજની વાયકા દ્વારા એમને ગમતું હોય એવું એવા પદાર્થો એવી રીત એવી સુગંધ અથવા એવો માહોલ મનુષ્ય જો ઘરમાં બનાવી શકે તો પુરુષો એ દ્વાર ઉપર આવે છે કારણ કે જેને જે ગમે છે ત્યાં જ જવાના છે આધ્યાત્મિક દુનિયા હોય તો પણ ભલે અને સામાજિક દુનિયા હોય તોય જે પુરુષોને જે ગમે છે એ તમારા ઘરની અંદર એની રહેણી કેણીમાં અથવા જે કંઈ સેવા પૂજા ઉપાસના અથવા એમને જે ગમતું હોય દાન પૂન સેવા પરમારદ ભજન સત્સંગ જે ગમતું હોય એની એકાદી પણ ધારા મનુષ્ય પકડી લે તો જે પુરુષને નથી જોયા એ પુરુષ દ્વાર ઉપર આવે છે બિન માંગે કંઈ દઈને જતા રહે છે કારણ કે દિલની જે ખુશી છે એમાં શબ્દો નથી એ અંદરથી આપોઆપ નીકળે છે અને સમય જતા પોતાને ખબર પડે છે કે મારા પર કૃપા થઈ છે હંસ પુરુષો સુજાન પુરુષો પ્રેમી પુરુષો જિજ્ઞાસુ પુરુષો આધ્યાત્મિક માર્ગના જે પ્યાસી પુરુષો એને આ કહેવાની વાત નથી પણ આ એક નિશાળ છે નિશાળની અંદર નિશાળ ન્યા હોય શિક્ષકો યુ વર્ષો સુધી ભણાવતા હોય વિદ્યાર્થી બદલાતા જતા હોય એટલે વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી અને શિક્ષકે વારંવાર 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 ભણાવવું જ પડે છે અને એવું પણ ભણાવે કે તમે ખૂબ ભણો અને હોશિયાર થાવ તમારા ભણતર થકી બુદ્ધિ થકી તમારે જ્યાં પહોંચવું ત્યાં પહોંચી શકાય પણ પોતે તો અહીંયા ન્યા હોય કહેવાનો ઉદ્દેશ કે આ વિશ્વની અંદર કોઈ પણ પુરુષ હાજર હોય તો તમારે મારે નાતો એમનાથી શું નથી કોઈ બથ ભરીને મળવાનું નથી ભેડા સુવાનું નાતો તો એક વચનનો છે એક ધર્મનો નાતો છે તો એ શબ્દ તો આજ બી મોજુદ છે શબ્દ સ્વરૂપે અમર દેહ છે વારંવાર બધાના ગગન મંડળમાંથી એ પુરુષ પસાર થાય છે આ કાને જાય છે આ કાને નીકળી જાય છે કોઈ કોઈના હૃદયમાં ઠેરાઈ જાય છે તો એમાં એ પીરઈ પાકી જાય છે એ જ શબ્દ છે શબ્દની તાકાત ઘટ પ્રમાણે પ્રગટે છે આપણા સામાજિક જગતમાં પણ એક જ શબ્દની અસર બધાને સરખી નથી થતી પાત્ર પ્રમાણે અસર થાય છે એમ આધ્યાત્મિક દુનિયામાં પણ એવું છે કે એને માલમી એના લાયક પાત્ર જ્યારે આવીને ઉભા રહે છે ત્યારે ફટ દઈને એ જ એ પાત્રની એ ઠામમાં એ વસ્તુ આવીને ઠેરાઈ જાય છે અને આપોઆપ પ્રકાશિત થાય છે જેવું એ જ ભેદ આપણો મહાપુરુષે આપણને બતાવ્યો છે કે આ કાયા નગરી છે કાયા નગરીની અંદર આત્માનો પરિપૂર્ણ પ્રકાશ છે છતાંય ઉપર જે કંઈ કર્મની છાયા છે અથવા સાત કે નવ પ્રકારના નેત્ર ઉપર જે પડડ છે કર્મના ભોગવટના લીધે જે કીર્તારે છાયા બનાવી છે એ જેમ જેમ જ્ઞાન વડે એ પડદો દૂર થાય છે એમ એમ પ્રકાશ બહાર ફેલાય છે જેને આપણે મહાપુરુષો કહી છે એમાં પણ આત્મા છે આપણી પાસે પણ આત્મા છે બીજાની પણ આત્મા છે પણ સમાન પ્રકાશ નથી એક માણસનો પૂરા વિશ્વ પર પ્રકાશ છે એક માણસનો ઘરમાંય નથી પ્રકાશ અરે ઘટમાંય નથી ઘટમાં બી અંધારું હોય છે એમ પરિપૂર્ણ પ્રકાશ બહાર આવવા માટે જે કંઈ દ્વાર ઉપર જે જે પ્રકારના પડદા છે જેને મહાપુરુષો ભ્રમણા કે છે ભ્રાંતિ કહે છે સંશય કહે છે સપનવત કહે છે મૃગડ સમાન કહે છે જે એવી પ્રકારની ભા ભ્રાંતિ છે કે નથી અને દેખાય છે અને છે છતાં નથી આ બે દ્રષ્ટિ છે એક મહાપુરુષોના ઘરમાં છે છતાં જગત નથી સવારમ બાપાએ કીધું કે ત્રણ કાળમાં જગત નથી મૃત્યુ ત્રણ કાળમાં નથી અને એક દ્રષ્ટિ એવી છે કે મૃગડ સમાન પાણી નથી છતાંય પાણી દેખાય છે અને મૃ ઈ મૃજની પાછળ દોડ્યું જાય છે રસ્તામાં પાણી એ આવે છે છતાં એને મૃગડની પાછળ જે મીટ લાગી છે દોડ્યું જ જાય છે મગજડ આગળ આગળ જાય છે મૃગ એની પાછળ જાય છે મૃગ જળ આગળ જાય છે મૃગ એની પાછળ જાય એકાકાર થઈ જાય છે પ્યાસું જેમ જેમ થતું થાય પાણીની અંદર એકાકાર થઈ જાય છે એમ કરતાં કરતાં પડી જાય છે અને પ્રાણ છોડી દે છે છતાં એને ખ્યાલ નથી આવતો કે આ ખોટું પાણી હતું પણ ધનગડી ધનભાગ કે મહાપુરુષના સંગમાં રહેવાથી જગત સ્વપ્નવત છે મૃગજ સમાન છે એવું નક્કી તો અવશ્ય થાય છે પછી ભાગ્ય પ્રમાણે કોરી કરી શકે પોતાની કક્ષા પ્રમાણે છે વિચાર કરી શકે પ્રેમ બી આવે ભાવના બી જાગે કરી છૂટવાની તાલાવેલી પણ જાગે પણ છતાંય કક્ષા વિના તો ત્યાં આંબી શકાતું નથી માનસિક જે દુનિયા છે એ તો એવી દુનિયા છે કે આખા બ્રહ્માંડના તમે ઘડીકમાં રાજા થઈ જાઓ અને ઘડીકમાં તમને કાંઈ હોજતું ન હોય પણ આ જે દુનિયા છે વાસ્તવિક દુનિયા છે કે કેવી અજબ દુનિયા છે કે મહાપુરુષો એમ કહે છે કે જગત એવું કંઈ છે જ નહીં તો આપણને દેખાય છે પછી જગત નાશવંત છે પણ તોય હકીકત છે સપનાની અંદર આપણી જે ગતિ હોય છે તમે દાખલા તરીકે બીકણ હોય સપનું આવે તો કાયદેસર તમે જીવો સપનામાં બીવાના જ આ તમારે જોવું તો જોઈ લેજો સપનું આવે તમે જો બીકણ હોય તો સપનામાં પણ તમે બીવાના અને બીવાના એટલે માનસિક નહીં બીવાના મન શિરગુણ છે મહાપુરુષો કે છે તન પણ શીરગુણ છે એનો એ પરિભાવ શરીર ઉપર પડે છે માણસ બેઠો થઈ જાય છે ખાટલા પરથી હેઠો પડી જાય છે પેશાબ થઈ જાય છે ઝાડો થઈ જાય છે અને મોઢાથી રાઈડ પણ નીકળી જાય છે સપનું જ છે પણ એને ખબર ક્યારે પડી જાયગો ત્યારે એમાં જગતની અંદર જે જે મહાપુરુષના સંઘમાં જ્યાં પછી જાયગા ત્યારે એને ખબર પડી કહો આ તો સપનું છે બાકી તો એ સપનું ઉડેવું નથી વિના કેવી ખબર પડે સપનામાં આપણને કોઈ નથી ખબર પડી કે આ સપનું છે તો બીવી શું કામ બીક લાગે એવું સપનું થઈ જાય પણ ના એ નથી એવું જાગે તો જ એ સપનું લય થાય છે જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી સપનું હકીકત છે પાછું છે સપનું છતાં હકીકત છે એમાં દુઃખ સંકટ ભોગવે છે અને રાઈડ પણ પડી જાય અને બેઠો પણ થઈ જાય એટલે કંઈક તો છે બીજું નિંદ્રા કેટલી સુખ શાંતિ છે એવી ભૂમિકા છે એમ આનંદની પણ મહાપુરુષોના ઘરમાં ભૂમિકા છે નિજાનંદની અખંડાનંદની આ ભૂમિકા છે અને એની સામે તો ત્રણ લોકની અનંત લોકની સાયબિયત રાજવા મૂકવો તો કંઈ નથી સામાન્ય એક વાત નારદજીએ એ મૈયાજીને કીધું કે સતી તમને ખબર છે કે શું કે સદાશિવ અખંડાનંદ છે અને તમારા જીવનને મરણ તમે તેમનું અડધું અંગ છો આ શુદ્ધિ આવી કેવાય ને આયથી નહીં આવતી હોય કોક દેતું હોય છે આવી સુધી અને પછી કરંટ લાગ્યો કરંટ કયો લાગ્યો પ્રેમનો કરંટ લાગ્યો જ્યારે સમજણ આવી કે તમે અખંડ રો ને મારે જન્મું ને મૃત્યુ પશુ જન્મવું ને એમ આ કેવી રીતે ભોવાય એમ તો આ શું છે શિવજી મહારાજે કીધું ભાઈ આ મહામંત્ર ની તાકાત છે તો મહામંત્ર આપો ઘણું બધું સમજાયું એમ નવ મહિના શિવજી મહારાજ લઈ ગયા અમરનાથની ગુફામાં પાર્વતીજીને ત્રણ તાલી પાડી ત્રણેય લોકના જીવને ભગાડ્યા શરત કરી મહામંત્ર હું બોલું તમારે સાંભળવાનો અને મને હોકારો દેવાનો જ્યાં સુધી હોકારો ચાલુ રહેશે ત્યાં સુધી મહામંત્ર કહીશ ચાલુ કર્યો મહામંત્રની તાકાત જ એવી તન મનની શુદ્ધિ ગઈ હડેલું એક પોપણનું ઈંડું હતું એમાંથી એ સજીવનતા થઈ અને હોંકારો દીધો અને શિવજી મહારાજને શુદ્ધિ આવી કે પાર્વતીજી તો ધ્યાન છે આ કોને જવાબ દીધો સુખદેવજી મહારાજ તો ઉડ્યા બે પાંખું વડે લીધું ત્રિશુલ પાણીનો પોરો થઈ પાણીનો જીવ થઈ વ્યાસ પત્ની પાણી ભરવા ગયા તા સરોવર એ ઘડાની અંદર પોતે દાખલ થયા ઘરે જઈ એક છાપો જમીન ઉપર નાખે એક છાપું પોતે પીન પછી પાણીયા ઉપર મૂકે અને એ થી આ સુખદેવજી મહારાજની કથા ચાલુ થઈ સત્તર માર્ગ છે અઢાર માસ સમાજમાં તો બધી પ્રકારની ચર્ચા થાય કે ભાઈ આ જન્મ કેમ નથી થતો તો એ પ્રમાણે જે જે જાણકાર છે એને બોલાવ્યા અહીંમાં તો બીજી બુદ્ધિ શું કામ આવે જે કોઈ અલૌકિક બુદ્ધિ જાણતા હોય એને કીધું અંદર અવાજ દીધો કે તું સુખ દેવ છું કે દેવ છું તો અંદરથી જવાબ દીધો કે હું સુખ દેવ છું તો કે અઢાર માસથી આ તું જન્મ કેમ નથી લેતો કે મારી પરમાત્મા સાથે શરત છે કેવા પુરુષો કહેવાય ઈંડામાં અમરબોધ સુણ્યો એ પુરુષ ગર્ભજોગી છે અંદર શુદ્ધિમાન છે છતાં ઈશ્વર સાથે કરાર કરવા માટે એ અઢાર માસ અંદર રહ્યા અને મારી માતાને પૂછું તો પૂછો એક બાલવા મેં દુઃખ નથી દીધું હું સુખ દેવું છું તો બાર કેમ નથી આવતો કે ઈશ્વર સાથે મારી શરત છે કે શું શરત છે કે ગાયના સિંગડા પર રહીનો દાણો ઠેરાય એટલી વાર પરમાત્મા જો માયા હંકેલે તો હું આ પૃથ્વી પર આવું આપણે બધા માયાના આવરણમાં આવ્યા છીએ આ માયાના આવરણ વગર પરમાત્માએ એટલી વાર રહીનો દાણો ઠેરે એટલે માયા હંકેલી તો પછી પ્રાણી બંધ થઈ જાય ને પવન બંધ બધું બંધ થઈ જાય એ એક સેકન્ડમાં જેટલા બાળક જૈનમાં ઈયા ચોરાસી સિદ્ધ થયા અને સુખદેવજી મહારાજનો જન્મ થયો રહીનો દાણો ગાયના સિંગડા પર ઠેરાવો એટલી વારમાં તો પરસેવો નહીં વરી ગયો આપણે નાક ચાલી જવું હતું એક મિનિટ આપણને ખબર કેમ થાય છે કિનપા જ છે અનુભવ તો કરે ને ઘડીક પકડી રાખી પાંચ મિનિટ કિનપા જ એમ એક બાજુ રસ્તો નહીં જડે મહાપુરુષો એ રસ્તો ખોજી લે છે જેમાં સવારંભ પહેલે ખૂબ શરીર છોડે સમજુ સંત છોડે કીધું તકાવી ન કાઢે શરીર છોડે સમજુ સંત પરલે થાય પાંચે તંત રાખો નામથી નાતો કુડિયો સંબંધ છે આ તો સત વિના સર્વે નાશ મિથ્યા છોડ માયા આ સમજી છૂટે તો સાબાસ નહીતર જમ દેવી ત્રાસ બહુ લાંબી ચેતામણી હે પૈ એટલી બધી આપણે ખમી ન ભૂલી જાવી એક એક લીટીર યાદ રહે તો બહુ થઈ જાય શબ્દની મજા છે જો એમને લખ્યું રચના રામ કી દેખો તમારી મારી નહીં તોય કીધું અંતે રહે નહીં એક જાવે સકલ હિ મંડાણ તારા સહિત ચંદા ભાણ જાવે બાલ જોબન વંત આવે વૃદ્ધ કેરો અંત છોડે શરીર સમજુ સંત પરલે થાય પંચેતર રચના રામની હે તોય અંતે રહે એકો એક અંતે કીધું છેડો તો ક્યાં કહે જ ને ત્યારે કાંઈ જ નથી રહેતું એમ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા નગર ચર્ચા માટે નીકળ્યા અને રાત્રે બાર વાગે કડિયુગે હદમાં પ્રવેશ કર્યો અને પરીક્ષિત રાજા નગર વેશ છુપા વેશે નગર ચર્ચા જોવા નીકળ્યા કડિયુગને ઊભો રાખ્યો કે મારા નગરમાં કડિયુગને રજા નથી તમે ક્યાં અહીંયા આવ્યા તો એમને કીધું અમે ક્યાં જઈએ દાંત ન કાઢતા માણસો છે સમજી ગયા વાતને માણસો છે જેમ આપણે સમુદ્ર ઉપર રામજીએ બાણ ચડાવ્યું ત્યારે દેવ હાજર થયા તા ને અત્યારે આપણે જઈને ઉભા રહી તો આપણી વાતું કરે ભીષ્મ પિતા ગંગા પાઈ વાત કરતા હતા ને એ ગંગા હરિદ્વાર નાવાજી આપણી વાત કરે છે જેને જેને નાથો હોય એની યાર વાતો કરે એમ પરીક્ષા રાજાએ કીધું કે તમે મારા રાજમાં નહીં જુગાર અને ત્રણ નગરમાં પ્રવેશ કરતી હતી તો કે રાજાને અમે ક્યાં જાય અમારો રસ્તો કરી દો તો કે એવા જે ભ્રષ્ટ આત્મા હોય એના શરીરમાં તમે જતા રહો તો કે એ હાથમાં તો કાયમ તો રહે નહીં ને એ અમારું કાયમ ઠેકાણું નહીં કાયમ ઠેકાણું બતાવ તો કે જા તમારો સોનામાં વાસ બસ નગરચરચા થઈને પછી સવારે ઘરે જ્યાં ને સહ પર બેઠા ને એમાં મુગટ પહેર્યો અને કડ્યું કે સવારી કરી ઉપડ્યા અને ક્રોધ આવ્યો ઋષિ ધ્યાનમાં હતા ધ્યાનમાં હતા જૈન પાણી પીવું તું અવાજ દીધો સાંભળો ને ધ્યાનમાં મસ્ત મહાપુરુષ હોય શું અવાજ દેવાની જરૂર પણ રાજા ખરા ક્રોધ મરેલો એક સાપ હતો ને ગળામાં નાખીને જતા રહ્યા એમનો પુત્ર નાવાજો તો આવ્યો એને બહુ ખીચ ચડી અને સિદ્ધિ હોય ચડે ચડેલી આ બધા સિદ્ધિમાં પાવરફુલ હતા જીને હા સાપ નાખ્યો એને સાતમા દિવસે તક્ષક ડંખ ડંખ ને પ્રાણ દેશે સાપ તો દઈ દીધો પછી તો ઋષિ કે તારે વ્યક્તિ તો જોવી દી વ્યક્તિનું કાર્ય જોયું શ્રાપ ના દેવાય કેવા સંજોગો કર્યું હોય શું ખબર પડે પણ થઈ ગયું થઈ ગયું હો ગયા શું હો ગયા એનો રસ્તો શું કરવો બહુ કોશિશ કરી કોણ પરમાત્માની કથા સાંભળાવે ગોતતા 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 સુખદેવજી મહારાજ જેડ્યા સુખદેવજી મહારાજ ભાગવત સાંભળાવે છે સાંભળજો ધ્યાનથી જ્યારે મૃત્યુ નજીક હોય છે ત્યારે સુરતા કે ચિતવૃત્તિ આપણે કેવી હોય છોકરા યાદ આવે મા બાપ યાદ આવે ઘર યાદ આવે તિજોરી પૈસા હગાવાલા ખેતર કાંઈ જ નહીં થઈ જાય ભમેડો ઉતર ફરતો ને એવું શોખદેવજી મહારાજે કથા સાંભળી પછી તો એ હરિરસમાં એક રસ થાય તો એવો મહાપુરુષોનો સિદ્ધાંત છે કે જ્યાં આશાતા વાસા સુરતા તા મુકા એ જ તારની અંદર જ્યારે દેહ છોડો હાથમાં દિવસે તો કાઢવાનો જ હતો પણ એ કથાની અંદર ચિત્તને બદલી અને એ ભૂમિકા પર લઈ જઈ અને એ પરીક્ષિત રાજાનો મોક્ષ કર્યો તો સવારમ બાપાએ શું કીધું કે ઈંડામાં અમર બોધ તો સપ્ત દિવસ બાર ઠેરાવે સદગુરુ વચને પોતે સીધ્યા પરીક્ષિત મોક્ષ મોક્ષ પ્રમાવે સવારમ બાપાએ એમ લખ્યું ઈંડામાં જેને અમરબોધ સુણ્યો તો જેની કથાથી પરીક્ષિતનો મોક્ષ થયો એ જ સુખદેવજી મહારાજ જનકના દરબારમાં ગુરુ કરવા જાય છે આ ભેદ છે જ્યાં સુધી મૂળ ધારા સાથે કોઈ પણ ધારા નથી જોઈન્ટ થતી ત્યાં સુધી પરંપરા કક્ષાની પામતો નથી ગયા જે પરીક્ષિતનો મોક્ષ સુખદેવજી મહારાજ ભાગવત દ્વારા કરાવશે એ જ સુખદેવજી મહારાજ જનકના દરબારમાં જાય છે ગરવા નથી દીધા હાથ દિવસ તેલની તારી ભરી નગર ફરતો કે આંટો માર એક ટીપું ન પડવું જોઈએ પછી એ બોલાવીશ સાત દિવસ પૂરી નગરની ચક્કર માર્યા તારી એમના એક ટીપું હેઠ ન પડવું જોઈએ અને પ્રેમને હોય પછી બાકી રે બાકી ન રહે જીયા તો જનક રાજા પોતાની રાણી ઉપર એક હાથ એક હાથ અગ્નિ ઉપર બાયણામાં સુખદેવજી મહારાજે જોયું કે ઓહો હું તો ભૂલો પડ્યો કે આખી દુનિયા કે જનક વિદય જનક વિદય આ તો માયા ની અંદર પૂરા ગળા ભૂટ ડૂબેલા છે અને સપનું આવ્યું બાઈના વચ્ચે જ સપનું આવ્યું સપનામાં વી બાવી વારની ઉંમર થઈ લગ્ન કર્યા બે ત્રણ છોકરા થયા છોકરાને કેરી ખાવી હતી આંબો આવ્યો સપનામાં બધું તરત થઈ જાય ને આંબો ઉઈ ગયો કેરી આવી કેરી થોડી ઊંચી પડી એટલે મારો ઠેકડો તો બાર શાક માથે ભટકાણીને ત્યાં સુધી આવી ગયું સપનું ઉડી ગયું જનકે કીધું હાથમાં ન આવી કેરી જનક રાજાએ અંદરથી કીધું કે સુખદેવ હાથમાં ક્યારે નો આવી હસવા માંડ્યા ભૂલ માફી માંગી કે મને આવો વિચાર આવ્યો હતો બોલ શું આવ્યો હતો કે જ્ઞાન માટે મારે ગુરુ કરવા તમને તો કે બહુ વાર લાગે તો કે એટલી વાર તો હું રાહ જોયું મારે તો પેગડે બ્રહ્મ ઉપદેશ જોઈ બોલો કે ઘોડો હોય ઘોડાને પેગડું હોય ને પર હું પગ મૂકવું તમે બ્રહ્મ ઉપદેશ તો હું સીધ થઈ જાઉં કે થઈ જાય લે ઘોડો મોક પગ પેગડે મૂકો લઈ લે લઈ લીધો જા સીધ આ મહાપુરુષોની જે શમશા છે એવી શમશા છે કે ગુરુની પ્રતિમા પાડશે કરે સદગુરુની સેવ તો આખર લગી રહે એક તાર એક ચિત્ત ઉપર એવો ભાસ થઈ જાય છે જિજ્ઞાસુને જિજ્ઞાસુને એક શબ્દ મળી જાય એટલે વાત પૂરી થઈ જાય જિંદગી જીતી જાય એટલી ને ખુશી થઈ જાય છે અને એમાં જ બધા ભેદ છુપાયેલા હોય છે પણ કહેવાનો ઉદ્દેશ કે જે જે ભાગવત દ્વારા પરીક્ષિતનો મોક્ષ થયો જ સુખદેવજી મહારાજ જનકના દરબારમાં જાય પ્રશ્ન બીજો થયો કે આખી કચેરી ભરીને બેઠા હતા અષ્ટવક્ર દાખલ થયા શરીરના આઠે વંગ વાંકા ઈ જનકના ગુરુ જનકે બ્રહ્મસભામાં બધા ઋષિ મુનિઓ સાધુ સંતોને રાજાઓને બોલાવ્યા હતા અષ્ટવક્ર આવ્યા ને બધા દાંત કાઢવા માંડ્યા કેમકે આઠે અંગ વાંકા ઠેકાણું નહીં આવીને શું કીધું ખબર કે જનક તારા દરબારમાં આ બ્રહ્મસભા નથી આ તો ચામડાની સભા છે મારા આઠ અંગ વાંકા જોઈને આ બધા દાંત કહે આમાં શું બ્રહ્મસભા છે બ્રહ્મસભાવાનું તો બ્રહ્મ સિવાય કંઈ દેખાય જ નહીં થોડી વાર બેઠા અને યોગ માયા દ્વારા જનકપુરીમાં આગ લગાડી ઋષિઓના ઝૂંપડાન ને રાજ રાજમહેલ ને બધું ફટાફટ રાડા રાડ થવા માંડી જનકના દરબારમાં જીને જે ખવું પડી કે મારું ઝૂપડું પડે કોઈ લંગોટીઓ હતું દોડ્યા ને કોઈ ઝૂંપડા બચાવવા દોડ્યા ને કોઈ ઘર બચાવવા દોડ્યા ને બધા દરબારમાં બાર બેઠેલા બે જ જનક બે જ બે જ કીધું કે જનક તારો મહેલે હરગે ઘે તો કે જીનો હોય ને એ જાય ઝીનો હરક તોય જાય જાગ્રત અવસ્થા છતાંય આ વિદેહી કે જે મુક્ત જેને આખું સંસાર છોડી દીધો સાધુ ઋષિ મુનિઓ હતા એ બ્રહ્મસભામાં હતા એ ઝૂંપડામાં શું હોય તોય ઝૂંપડા બચાવવા દોડ્યા હતા આ કક્ષા પણ ઈરખાનો વિષય છે ને એ વિષય વારંવાર પાછો ચાલુ જ રહેશે અને એનાથી જ મહાપુરુષો પ્રકાશિત થયા છે પાછો એક સવાલ થયો બધા જનક વિદય વિદય કે આમાં કઈ જ ખાવું પડે વિદય કામ દોડે એમ અને એમને ચા મઉ થવા જાવ બીજું બનાવી લઈશ આ શંકા જાતી નથી પછી પોતે એક નક્કી કર્યું કે દુનિયાને દેખાડવું તો પડશે એટલે બધા સાધુ સંતો ઋષિ મુનિયન રાજાને જમવાનું આમંત્રણ આપ્યું જનક રાજાએ તારીખ તિથિ આપી દીધી અને એ ટેમે જમવાનું આમંત્રણ રાજમાં મળેલ કેવી ખુશી હોય સ્વર્ગથી એ વધારે ખુશી હોય ને એ સમયની વાત તો હરિયર એટલે બહુ મોટી વાત હતી નગરમાં જઈને સિપાહીઓને કહી દીધું પ્રધાનને જેટલા રાજમાં ધારદાર ને અણીવાળા જેટલા હથિયારો હોય એને એટલા ધારદાર બનાવી કાચા ફૂતરના તાંતણે જ્યાં ભોજન સમારંભે એની માથે બધાએ ટીંગાડી દો હજાર બે હજાર પાંચ હજાર ટીંગાડી દીધા બધા નીચે આસન નાખી દીધા અને જ્યાં જમવાનો ટાઈમ થયો મહારાજા ને ઋષિ મુન બધા આવીને બેસી જાય એક એમ ઉપર જોયું બીજાએ જોયું ખાવામાં નીચે જાય પીરજી કોઈ ખાય નહીં કાચા તુતરના તાંતણે બાંધેલા જનક રાજા કે કરો હરિહર શું હરિહર કરે જનક રાજા ખાવા માંડ્યા નક્કી કરાવી દીધું કે આને વિદય કહેવાય એ પડવાનું છે તો પડવાનું મરવાનું મરવાનું એમ આ ભય છે ને એમ અને કાચા હૂતના તાંતણે બધા હથિયાર બાર બાંધેલા હવે કદાચ પડે તો એમાં કંઈ બાકી તો રહે નહીં એમ કહેવાનો ઉદ્દેશ કે વ્યાપક સત્તા જે કીર્તનની છે પરમાત્માની છે એના પર જો ભરોસો હોય તો ભય કોઈ દી રહે જ નહીં પણ વાત વસ્તુ જુદી છે અને હકીકત વસ્તુ જુદી છે વાત વસ્તુ જુદી છે હકીકત વસ્તુ બહુ જુદી છે એમ મહાપુરુષો જ્યારે ખેલ નાખે આજ આટલા વર્ષો જતા રહ્યા છતાં જનકવિધિને જનકવિધિ તરીકે બધાએ સ્વીકાર્યા છે શું કામ સ્વીકાર્યા છે જે જેને જે કંઈક કરવું પાત્ર છે ને પાત્રની અંદર અથા યોગ્ય વસ્તુ કોઈ ક્યાંકથી સાંપડી જાય પાત્ર બને એટલે સાંપડી જ જાય એ મહાપુરુષનો સિદ્ધાંત છે કે ભીખ માગે કોઈને કાંઈ નહીં મળે બસ પાત્ર બની જાય વસ્તુ આપોઆપ ઠામમાં આવીને ઠેરાઈ જાય છે કારણ કે જેને લાયક તમે બનો છો ગોળો કુંભાર મોટો બનાવો તેમાં જાજુ પાણી હમાય નાની ગટકુળી બનાવે તેટલું પાણી હમાય એમ જેવું પાત્ર બને વસ્તુ આપોઆપ ઠામમાં ઠેરી જાય છે ખાલી હોય તોય ભરી જાય છે ને પ્રાણથી ભરી જાય છે અને ભરવું હોય તો જેનાથી ભરવું હોય એનાથી ભરી જાય છે પણ પાત્ર પ્રમાણે વસ્તુ એને મળી જાય છે પાત્ર હોય તો પાત્ર ન હોય તો ન મળે એમ એ વસ્તુ તો જાઓ દો હો ગયા સો હો ગયા જન્મ તો લઈ લીધો એનું શું કરશું એનો તો કોઈ રસ્તો નથી કક્ષા જે આવવાની ત્યાં આવી જાય પાત્રતા જે છે એ છે હવે તો જેની જે ગતિ હોય એ પ્રમાણે કાં તો એને ક્રમશ અભ્યાસથી જવું પડે અને કાપત્ર પાત્રતાના આધારે એને સમય સંજોગે બધું મળી જાય છે આ બે રસ્તા સિવાય કોઈ ત્રીજો રસ્તો નથી પછી પ્રેમ ગમે એટલો હોય જિજ્ઞાસા ગમે એટલી હોય ભાવ એટલો હોય મહાપુરુષો માન્ય રાખે પાંયે બેહાળે શાંતિ આપે સંતોષ આપે સારા શબ્દો આપે ખબર આવે એને સુખ દુઃખ હોય મદદ કરે આ મારા આક્રો છે આ માર્ગમાં મચાલી જાય અહીંયા તો કક્ષા હોય કે ભાઈ આ વંડી ઠેકવાની છે ઠેકીએ કે એને એ જ પાસ થાય એવો કીર્તનનો નિયમ છે પછી અહીંયા તો મહાપુરુષ હોય શું કરે કંઈ ન કરે પણ પોતાના શરણે આવેલાને કંઈક ને કંઈક શાંતિ આપી એનો ઉદ્દેશ હોય છે કારણ કે સ્વભાવ એમનો પરમાર્થી છે બીજો કોઈ અર્થ જ નથી એક પરમાર્થ સરોવરની જેમ જ અને વૃક્ષની જેમ બસ છાંયો આપવો ફળ આપવો કાપે કોઈ લાકડા લઈ જાય તો એ તો ભલે કાપી જાય પાસું ફરી ત્યાંથી ઉગે એમ કહેવાનો ઉદ્દેશ જે પરમાર્થી જે સ્વભાવો છે એને તો બસ મહેનત છે ને એ મહેનત હું તો માનું છું પ્રેમી છે જિજ્ઞાસુ છે આધ્યાત્મિક ક્ષેત્રના જે માલમી છે પ્યાસી છે ભજનના જે શોખીન છે સત્સંગના શોખીન છે કંઈક જીવન બનાવવાનો જેને અંદરથી કંઈક સંકલ્પ થાય છે એને તો કોઈ વસ્તુ દુર્લભ જ નથી કાંઈ દુર્લભ નથી એમને એમ ભજનમાં સત્સંગમાં બેહી રહે ને તો એ પાકી જાય અને રેડી થઈ જાય હા સત્ય છે જરાય અસત નથી કોઈને ગાળપુરાણ લાગતું હોય તો આ તો મૂળ સાચી વસ્તુ હોવી જોઈએ વસ્તુ સાચી નથી હોતી અહીંયા માથા કૂટો છે એક હજાર મળ અગ્નિ લખી કાગરમાં અને તમે ગોદામમાં મૂકી દો તાગ લાગી જાય બસ અહીંયા માથા કૂટશે હાંચી આટલી હોય ને વાર્તા પૂરી કરી નાખે કરોડો જનોના પાપ એક સેકન્ડમાં બળીને ભસ્મ થઈ જાય શું કામના થઈ જાય લોખંડ જો પારસ પારસ મણીના સ્પર્શથી પારસ થઈ જાય કંચન થઈ જાય તો માનવ શું કામ ના થાય કીટ જો ભમરી થઈ જાય તો માનવ શું કામ ના થાય મહાપુરુષો કહેશે પણ મારા બેટી ઉપાધિ છે ઉત્તમમાં ઉત્તમ દેહ લઈને આપણે આવ્યા ઉત્તમમાં ઉત્તમ ચારે ખાણીમાં પાસું શું છે કે શેડે પહોંચે ને જેને ભાવ થયો સંતો જવાનો આપણે માણ માનતા હતા આપણે માણસ છીએ જ્યાં સંતો પાસે જ્યાં સંતો કહે તો માણ જ ને જનાવર જ છો એટલે એટલે પછી બહુ થાક લાગી ગયો ઓહો હજી માણસ બનવાનું બાકી છે હા હા બાકી હોય માણસ હોવા છતાં મનુષ્યનું કર્તવ્ય ધારણ ન કરે તો બળદેવદાસ બાપાએ કીધું એને માણસ ના કહેવાય માનવ નીતિ ધર્મ માનવ નીતિ ધર્મ જે આચરે માનવ હોય નીતિ વિનાના નર પશુ જાય જિંદગી ખોય શરીર માનવનું આપણે માણા તરીકે છીએ એ ખોટા નથી પાસે તમને હું કહી દઉં હા સાચા જ છી પણ માણસ તરીકે આપણને રાખ્યા કોને આપણે જગતમાં માણસ તરીકે છીએ એવા આપણે રિયા શિયા રહ્યા આપણા સમાજના બંધારણથી રહ્યા આબરૂઇજતની બીકથી રહ્યા સમાજની બીકથી રહ્યા સમાજના રિવાજથી રહ્યા સમાજની જરૂરિયાતથી રહ્યા એક સમયે આ શરીર નથી કામ કરવાનું ઈ બીકથી રહ્યા પછી મોહમાયાનું પોષણથી રહ્યા પછી ધર્મ ધર્મના બંધારણથી રહ્યા દેવી દેવતાના બંધારણથી રહ્યા પછી રાજકારણના બંધારણથી રહ્યા કાયદાના બંધારણથી રહ્યા આ બધું લઈ લોજો હમણાં જનાવર જેવા થઈ જાય માણ નેવું ટકા માણા તરીકે તો સમાજ જ બાંધી રાખે છે કે આમ બોલાય ઓહો ન બોલાય આમ હલાય ન હલાય આમ કહી તો આમ થઈ જાય આમ કહી તો આમ થઈ જાય આ સીધો જે માણસ જેવું દેખાય એવું ટકા એ સમાજનું બંધારણ જ એવું સરસ મજાનું કે એ માણસ વોડે રાખે છે આ બધું લઈ લો એકવાર માણા ના રહી સમાજની અંદર માણસ તરીકે જે દેખાય છે એ બંધારણના કારણે જ બીકના કારણે વજનના કારણે જ અને જરૂરિયાતના કારણે જ માણસ તરીકે માણસ સમાજનું બંધારણ જ રાખે છે બાકી મહાપુરુષના ઘરે જાઓ ત્યારે તો હજી એમ કહે છે કે તું જના વર્ષો ત્યારે માણા થવાનું બાકી છે એ સંસ્કાર ગુણ અલગ છે વર્ષોથી આપણે તો મહાપુરુષોના ઘરમાં ખૂબ સત્સંગ ભજન કર્યો આનંદ કર્યો બધું હાંભર્યું જાણ્યું જોયું એમાં મહાપુરુષોની જે કંઈ મહેરબાની કૃપાજીને જે જે થઈ એને પ્રાપ્ત થઈ સંતોષી બધા આત્માઓ છે એટલા જ આપણે આનંદથી જો ઉપાદેવીના સત્સંગ ભજન આમના પંદર દિય પંદર દિય કરી રાખી છે અને જીવન અણમોલ બને આનંદિત બને નિશાવરું બને આપણે કોઈ પણ પ્રકારનો નિશો નથી કરતા છતાંય નિશા કરેલા વાળા માણસને જોઈ જાય ને તોય આપણને ખબર પડી જાય કે આને કંઈક પીધું છે હાલે આપણે નો અફીન લેતા હોય ચરસ ગાંજો તોય આપણને ખબર પડી જાય આને નિશો કંઈક છે એમ હવે આટલા વર્ષથી ભજન સત્સંગમાં નિશાનો હોય આ નિશાના કારણે બેઠા ને કે આ ટાઈટમાં ખૂણ આ ઠેઠવાય પંદર દિયે ને પંદર દિય ગુરુદ્વારે આ મહેનત છે આ મહેનત વિના નથી થતું આમાં શરીરને લોટ પડે મનને લોટ પડે સંસારમાંય લોટ પડે ઘણું બધું ઘસાવવું પડે પણ છતાં આ ઘસારો હારો છે ઓલો ઘસારો તો એમને આવવાનો છે હુઈરો તોય આવવાનો છે ન હુઈરો તોય આવવાનો છે એમ કે કુકડો બોલે ને હવાર પડે એવું કહે નહીં હવાર તો એમને પડવાનું છે કુકડો બોલ હોય તો બોલે એવું છે બધું કે જે વસ્તુ ના કરો તોય પણ જીવન તો આમ નામ પસાર થઈ જવાનું એક સમય હાથ ઘસ રહી જાય અને પસ્તાવો થાય એના કરતા જીવન મસ્ત મેળવ્યું જેટલું થાય એટલું કરવું અને હું કહું જેટલું થાય એટલું નહીં થોડું મોઉ થઈને કરવું વિશેષ નહીં કહેતા ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી બાબા રામદેવજી મહારાજને કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સાધુ સંતોને ફરી એકવાર વંદન કરી સાજંદા કલાકારને દિલથી આવકારી આપ સૌ દરેક શિષ્યગણ અન્ય જે કંઈ ધર્મભાવના ભજન ભાવથી દર્શન ભાવથી જે આવ્યા હોય દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શિયારામ મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો ખુશી રહો